સરદાર સાહેબની પુણ્યતિથિ છે. આ દરમિયાન અને આ સંધ્યાના સમયે હું સરદાર સાહેબને સતત વંદન કરું છું. ઘણા બધા લોકો ચિંતામાં હશો, પણ અમે ચિંતામાં નથી. કેમ કે સંઘર્ષ કરીએ, લડાઈ મજબૂતાઈથી ચાલે તો જ એની અંદર સફળતાના ક્યાંક પાયા દેખાય. તમામ આંદોલનકારીને પહેલા વિનંતી કરું, રિઝલ્ટ જે આવે તે, પણ એટલું નક્કી છે કે જીત આપણા લોકોની થવાની છે અને હકીકત છે એને સ્વીકારી લો. પણ જે પણ કાંઈ રિઝલ્ટ આવે 19 તારીખથી એ જ જુનૂન, એ જ જોશ અને એ જ ઈમાનદારીથી આપણે આપણી લડાઈ ચાલુ રાખવાની છે, આપણે આપણું આંદોલન ચાલુ રાખવાનું છે, અને તો જ આપણે આપણી સફળતા અને આપણા ધ્યેય સુધી પહોંચી શકીશું. 150 વર્ષની લડાઈથી ભારત દેશ આઝાદ થયો હતો, અને ભારત દેશ આઝાદ એવી રીતે નહોતો થયો કે ઘરે આવીને આઝાદી આપી ગયા હતા. ભારત દેશ આઝાદ પણ કુરબાનીઓથી થયો હતો, મહેનતથી થયો હતો, અને રક્ત આ માની ભારત માતાના ચરણોમાં નાખીને ભારત દેશને આઝાદ કર્યું હતું. તમે બધા એક્ઝિટ પોલ ટીવીની અંદર જોઈને ક્યાંક ને ચિંતામાં હશો, અરે યાર શું થઈ ગયું, કોને વોટ નહીં આપ્યો હોય, શું થયું. નહીં, આ લડાઈમાં નથી પડવાનું, આ ચિંતામાં નથી પડવાનું. જે મુદ્દા સાથેની લડાઈ હતી એ લડાઈ હતી આપણા અધિકારની. સત્તા પર ઉતારવા બેસાડવા એ આપણો ધ્યેય નહોતો. લોહિયા અને જયપ્રકાશની જે લડાઈ હતી એ કોઈ સત્તા પરિવર્તન માટેની નથી, પણ લોકોને જાગૃત કરવા માટેની હતી. લોકોને જાગૃત કરીને પોતાના અધિકારને પોતાના ભવિષ્ય માટે આગળ વધારવા માટેની હતી. લોકો ખૂબ જાગૃત હતા, ખૂબ સમજદાર હતા, અને એટલા માટે લોહિયા અને જયપ્રકાશની એ નવનિર્માણની લડાઈમાં ક્યાંક ને ક્યાંક સત્તા પરિવર્તનો થયા, લોકો જેલમાં ગયા, લોકોને જેલમાંથી એક નવી નેતાગીરી ઉભી થઈ. આજે એના પરિણામ જો, લાલુ પ્રસાદ યાદવ હોય, નીતીશ કુમાર હોય કે અસંખ્ય લીડરો આ દેશની સેવામાં અત્યારે લાગેલા છે. પણ એક ખૂબ મહત્વની વાત કરું કે જીત આપણા લોકોની થવાની છે, પરિણામની ચિંતા ન કરો. તમે જે કામમાં લાગ્યા છો, સોશિયલ મીડિયા હોય, ગામડે ગામડે જાગૃતિનું કામ હોય, લાગી પડો. અને એટલા માટે કહું છું કે આવનારો દિવસો આપણા બધાનો છે. મિત્રો, એક સોનાટાની એક જાહેરાત આવતી, સોનાટા ઘડિયાળની, એની અંદર 2-3 જણા નોકરી માટે જાય છે, અને એ નોકરી માટે જાય ને પછી ત્યાં એક ઇન્ટરવ્યુ બોલવાનું હોય છે. ત્યારે સુશાંતસિંહ રાજપૂતની આ જાહેરાત છે, અને સુશાંતસિંહ રાજપૂત બોલે છે કે આપણે બધા અહીંયા આવ્યા છીએ, ખૂબ સારી વાત છે, આપણે બધા નોકરી કરીશું, ખૂબ સારી વાત છે, પણ જો આપણે કોઈક સારો ધંધો કરીશું, આની અંદર આપણે આપણી કંપનીને નફાની ઓર લઈ જઈશું, તો આપણે બધા હવામાં ઉડીશું, નહીં તો આપણે બધા ડૂબી જઈશું. એવી રીતે જ કહું છું કે આપણે જે પણ કાંઈ ભવિષ્ય તમામ લોકોના સાથ સહયોગથી નક્કી કર્યું છે એ થશે. હવે તમને એવું હશે કે 18 તારીખે રિઝલ્ટ છે, એવું આવશે, નહીં આવે, હાર્દિક શું કરશે, નહીં. હાર્દિક એ જ લડાઈથી, એ જ ખુમારીથી આગળ ચાલવાનું છે. હું લગભગ 15-20 દિવસ પછી અમદાવાદના મારા ઘરે આવ્યો છું. હું ને મનોજભાઈ છીએ, અમે ચા પીવા બેઠા છીએ, ચા ને થોડોક નાસ્તો, કેમ કે અહીંયા કોઈ રહેતું નથી, મહારાજ હોતા નથી, એટલે સેવ મમરા ચવાણું એ ખાવું પડે. પણ તમને બધાને હજુ પણ વિનંતી કરું છું કે કાલથી પરમ દિવસથી લાગી પડો, ગામડે ગામડે જાગૃત કરો. હજુ જે જાગૃત નથી છે એ લોકો કોને કરો. 1,20,00,000ના સમાજમાંથી 80% લોકો જાગૃત છે, નહીં હજુ 20% લોકોને કરવા છે. હજુ પણ ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના ખોળામાં બેસેલા છે, સમાજ પર અત્યાચાર થયો હોવા છતાંય, એવા લોકોને જાગૃત કરવા પડશે. અમે તો લાગી ગયા છીએ કામથી. આજે માં જગદંબાના શક્તિપીઠ અંબાજીમાં દર્શન કરીને ફરીથી એ જ લડાઈ અને એ જ ખુમારી સાથે, એ જ તાકાતથી, એ જ જનરલ ડાયર અને નરેન્દ્ર મોદીના વિરોધ સાથે, કેમ કે એને મારા સમાજ પર અત્યાચાર કર્યો છે. નો ડાઉટ 18 તારીખે શું થશે શું નહીં નથી ખબર, પણ મને ભરોસો છે કે સમાજે મને પસંદ કર્યું હતું, સમાજે મારા પર વિશ્વાસ રાખ્યો હતો, તો સમાજ પણ પોતાનો વિશ્વાસ એવા લોકોની વિરુદ્ધમાં ઉભો કરશે જે લોકોએ અત્યાચાર કર્યો હતો. અમે લાસ્ટ નિકોલ, સુરત, જુનાગઢ ખૂબ મોટી સભાઓ કરી, ખૂબ પ્રેમ આવ્યો. અમે અને હું મનોજભાઈ અમને ટીવી જોતા હતા અને એક પિક્ચરનો એક ડાયલોગ હતો, અમને ખબર છે કે લોકો ઝઘડીને નેતા પોતાની જાતને ઉભા કરે છે, હું નેતા છું, પેલો કે હું નેતા છું. અને અમને બધાને તો જનતાએ નેતા પસંદ કર્યો છે, મતલબ અમારા માટે ગર્વની વાત છે. અમે ખૂબ સારું કરીશું, ઈમાનદારીથી કરીશું, અને એવા લોકો સામે એટલી તાકાતથી લડીશું કે જેને અમારા યુવાનોએ હત્યા કરી છે. મનોજભાઈ પણ, અલ્પેશ કથિરિયા હોય, અસંખ્ય યુવાનો હોય,
એ આ લડાઈમાં હજુ પણ જાગૃત છે. ટોટલ આપણે 186 કન્વીનર હતા, એમાંથી 14 કન્વીનરો જતા રહ્યા છે. એટલે એનો મતલબ એવો નથી કે આંદોલન તૂટી ગયું, હજુ પણ 174 કન્વીનર, 172 કન્વીનરો બાકી છે જે ઈમાનદારીથી હજુ પણ લડવા તૈયાર છે. અહીંયા તમામ કન્વીનર મિત્રોને પણ વિનંતી કરું કે અમે લગભગ 18 તારીખ પછી મિટિંગનું આયોજન કરીશું, નવી કોર કમિટી બનાવી છું. ગદ્દારો ગયા ચાલશે, હજુ ઈમાનદારીથી જીવાવવાના. માઉમાકોડ અને આરસીવાથી લડાઈ લડવાવાર હજુ બાકી છે, હજુ ખૂબ મહેનત કરીશું, ગામડે ગામડે ફરીશું. પટેલ હોય, ક્ષત્રિય હોય, રાજપૂત હોય, બ્રાહ્મણ હોય, સુની હોય, લુહાણા હોય, વાણિયા હોય, તમામ લોકોને જાગૃત કરીશું અને મજબૂતાઈથી અમારી વાતને રાખવાનો પ્રયાસ કરીશું. મારી જેટલી પણ જવાબદારી હોય એટલી હું કહું, પણ મારી સાથે મારા સાથીઓ પણ હોય એની પણ જવાબદારી હોય છે કે સાથે મળીને આપણે આ લડાઈમાં લડવું. મિત્રો, ભારતીય જનતા પાર્ટી એટલી તાનાશાહી, એટલી ગુંડાગર્દી કરી કે ના પૂછો વાત. ઈવીએમની જે વાત છે કે ઈવીએમ હેકિંગ, ઈવીએમમાં ગડબડી, મિત્રો થાય એ ચિંતાનો વિષય નથી. જો ચૂંટણી ઈમાનદારીથી થઈ હશે તો ભારતીય જનતા પાર્ટી હારવાની છે, જીતવાની નથી. પણ મહત્વની વાત, આજે સુપ્રીમ કોર્ટની અંદર કોંગ્રેસ પાર્ટીએ એપ્લિકેશન દાખલ કરી કે જેટલી પણ વિધાનસભા છે એના 25% વોર્ડની ગણતરી વીવીપીઆઈટીથી કરવી, પણ સુપ્રીમ કોર્ટે ના પાડી. પણ નવાઈની વાત એ છે કે પછી વીવીપીઆઈટીનો ઉપયોગ શા માટે, જ્યારે જરૂર પડે તેનો ઉપયોગ કરવો જોઈએ. ખૂબ જાગૃત બનો, ખૂબ મજબૂતાઈથી કામ કરો, બધા સાથે હશો તો લડવાની હજુ પણ મજા આવશે. અમે નથી હારવાના. આમાંથી જેટલા પણ મિત્રો કોમેન્ટ કરતા હોય એને વિનંતી કરું, કોણ અમારી સાથે છે લખો કે 18 તારીખ પછી છે આપણી સાથે, લડાઈ મજબૂત રાખો. અને હા, બુઝદિલ કી તરહ જો ઘર મેં બેઠે રહેતા હૈ વો જિંદા કભી નહીં રહી સકતા, વો પીછે સે ભી સહી લેકિન વો હાર જરૂર જાતા હૈ. અમે ઘરમાં બેસવા વાળા નથી, જેલમાં જઈશું, અત્યાચાર સહન કરવો પડશે એટલો કરીશું, પણ લડીશું. મનોજભાઈ કઈ કહેશે સાંભળો. હાર્દિકભાઈ, શરૂઆતમાં જ્યારે આપણે બધા લડતા હતા ત્યારે મને એક વાત યાદ આવે છે કે તબ હમ અકેલે થે આજ હમ હજારો મેં હૈ, તબ નહીં ડરે તો અબ ક્યા ડરના. ફરીથી કહું, તબ હમ અકેલે થે આજ હમ હજારો મેં હૈ, તબ નહીં ડરે થે તો અબ ક્યા ડરના. દોસ્તો, આજે આપણે હજારોમાં લાખોમાં છીએ, કોઈની તાકાત નથી કોઈ આપણે ડરાવી શકે. ડરવાનું બંધ કરી દો. ચૂંટણીની હાર જીત તો થવાની છે, પાછી 2019ની આવવાની છે, ત્યાર પછી પાછી તાલુકા જિલ્લા આવશે, પાછી વળી સરપંચની આવશે, પાછી વળી 5 વર્ષે ધારાસભા આવશે. ચૂંટણી બહુ માયને રાખતી નથી, એ આવતી હોય જતી હોય, આપણા માટે એ બહુ મહત્વની વાત નથી. હા, ચોક્કસ આપણી બધાની લાગણી હશે, આપણે બધાએ મહેનત કરી હશે, આપણે ઉમેદવારને જોયા વગર આપણા ખીચાના પૈસા વાપરીને આપણે રાત દી ઘર પરિવાર ધંધો બધું છોડીને ઘણા લોકોને નાના મોટા ઝઘડા પણ કરી લીધા હશે, તો આવું બધું થયું હશે. પરંતુ આપણે બધા લડ્યા છે, ઈમાનદારીથી લડે છે, તમને બધાને આખી પાસની ટીમ સેલ્યુટ કરે છે. અને આ લોકોને ચિંતા એ છે કે અમે અમારો વોટ આપ્યો તો એ જો અમારી ચિંતા કરવાની કે અમારો વોટ સાચો હશે કે નહીં હોય, તેનો મતલબ લોકોને સ્વતંત્રતા પર હવે વિશ્વાસ નથી. અને એમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા ગુંડા અને લુખાઓના કારણે જે પરિસ્થિતિ ઉભી થઈ છે એની ચિંતા છે, બીજી કાંઈ નહીં. ઓકે, હા, એ વાત તમારી સાચી છે, એ વાત સાથે સહમત છું કે મારો વોટ હું બીજી પાર્ટીને આપું છું, છતાંય આ ભારતીય જનતા પાર્ટી લઈ જાય છે ખોટી રીતે. એનો સૌથી વધારે લોકોને દર્દ અને દુઃખ છે, કોઈ વાંધો નહીં એની વે. પરંતુ હાર્દિકભાઈ, આજે બધાની એક એવી ઈચ્છા છે કે જો આ ચોર લોકોએ ઈવીએમમાં ગડબડી કરી અને ખરેખર જો ભારતીય જનતા પાર્ટી જીતી જાય તો એની સામે, ઈવીએમની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરવી પડશે અને એની આગેવાની તમારે લેવી પડશે, આવવું પડશે. હા, લોકો ચોક્કસ સાથ દેવા તૈયાર છે. આપ તમે જાણો છો કે છેલ્લા 2.5 વર્ષથી લોકો સાથ દે છે, તમારી પર ઈમાનદારીથી બધાને ભરોસો છે અને ભરોસાની સાથે તમારી પર વિશ્વાસ પણ છે, તો તમારે એની આગેવાની લઈ અને આવતા દિવસોમાં ઈવીએમમાં જો ગડબડી થઈ હશે, ભારતીય જનતા પાર્ટીએ કરી હશે, તો લાખો લોકો આપણે બહાર આવી અને આ ચૂંટણી પંચને અને સરકારને ઢંઢોળશું કે ભાઈ આવી ગડબડી નહીં ચાલે, અમારા મતનો અધિકાર જે છે એ તમે છીનવીને રાજકીય રીતે તમે તમારી સત્તા બનાવો છો તો એ નહીં ચાલે, એવી પણ વાત છે. છેલ્લી વાત કે આપણે નીકળાતા આંદોલનમાં આપણા સમાજને ન્યાય અને હક અપાવવા માટે, આપણા ગરીબ ખેડૂતો માટે, આપણા નાના નાના ઉદ્યોગકારો માટે, આપણી મા બેન દીકરીઓ માટે, આપણા યુવાનો માટે અને આપણા બાળકોના ભવિષ્ય માટે, તો એ લડાઈ આજે પણ જારી છે. હું સતત ભાઈયારે 2 દિવસ ત્યાં છું, એ જ ચર્ચા કરીએ છીએ કે આગામી રણનીતિ શું હોઈ શકે. ઘણા લોકો જવાના થઈ ગયા છે, ઘણા લોકો નવા આવશે. આ બહુરત્ન વસુંધરા ધરતી અને આ સમાજ છે, આની અંદર અનેક યુવાનો પડેલા છે જે નવા નવા આવતા દિવસો. તમે તો ચૂંટણી પણ પહેલા લડેલા અને પીઢ રાજકારણી પણ કહેવાય, લોકોએ ભાજપે વોટ શું કામ આપ્યા છે એ જાણવું બહુ મહત્વનું. હું એવું માનું છું કે લોકોએ ભાજપને મત બહુ ઓછા આપ્યા છે. જે લોકો જન્મજાત
વિચારથી ભાજપાને જોડાયેલા હોય અને બસ એમ કે હવે હું જોડાયેલો છું તો કેમ મારે એમ કે છોડવું એમ. પેલી છોકરીને ખબર હોય કે હવે આ છોકરો લવ થઈ ગયો હોય પછી એમ કે આ છોકરો ઉઠિયાણ છે, જુગારી છે, પણ એકવાર આમ એક્સેપ્ટ કરતી હોય, જતું કરતી હોય. એમ બધા ભારતીય જનતા પાર્ટીના વોટરોને ખબર છે કે આ છોકરો ચોર છે, ઉઠિયાણ છે, મને સાચી રીતે સાચવશે નહીં, એમ છોકરીને ખબર, એમાં ભારતીય જનતા પાર્ટીના વોટરોને પણ ખબર છે. પણ હવે શું છે, ગામમાં તમે જાણો છો સામસામા થઈ ગયા કુટુંબ પરિવાર, ઘણીવાર નાની નાની ચૂંટણીઓના હિસાબે, એટલે ભારતીય જનતા પાર્ટીનું જેની ઉપર લેબલ છે એ લેબલ પોતાનું છોડવા માંગતા નથી, બાકી કશું નથી. બાકી ભારતીય જનતા પાર્ટી એ હાર્દિકભાઈ ગુજરાતમાં તમે જેમ કીધું એમ તમારો એક્ઝિટ પોલ હું બધા મિત્રોને કહી દઉં, 105 100 થી 105 બધા એક્ઝિટ પોલ બતાવે, આપણે બતાવી તો આપણે શું એક્ઝિટ. હાર્દિકભાઈ અમે 24 કલાક ત્યાં મનોમંથન કરીએ છીએ, અમારો એક્ઝિટ પોલ એવો કે છે કે 100 થી 105 આવે છે અને એમાં કોઈ શંકા નથી, અને 18 તારીખે આ એક્ઝિટ પોલ સાચો પડે અને આપણી ધાયરી સરકાર, આપણે ન્યાય આપતી સરકાર આવી જાય તો આપણે બધા હાર્દિકભાઈના ઘરે અમદાવાદ બોડી સંખ્યામાં કારના કાફલા સાથે, જે રીતે આપણે એને ઉદયપુરની બોર્ડર ઉપર આવકારવા ગયા હતા એ રીતે 4 વાગ્યા સુધીમાં આપણે બધાએ પહોંચી જવાનું છે અને આમે આવી જવાનું છે. માનો કે ગડબડી કરીને સરકારે ચોરી કરી હશે તો પણ લાખો લોકો અહીંયા ભેગા થશે અને હાર્દિકભાઈની આગેવાની અંદર જો ખરેખર અયોધ્યાની અંદર ભગવાન રામ હશે, ભારતીય જનતા પાર્ટી હારશે, કેમ કે જુઠ્ઠા લોકો છે અને જુઠ્ઠા લોકોને ભગવાન રામ તો સહયોગ ન જાય ના પડે ક્યારે ન આવે, તો પણ આપણે બધા હાર્દિકભાઈના ઘરે બોડી સંખ્યામાં આવશું અને આવતા દિવસોની અંદર મજબૂતાઈથી આંદોલન ચલાવીએ. જે જે નવા યુવાનોને કામ કરવું હોય સાચા અર્થમાં એ બધા નવા યુવાનો 18 તારીખ પછી આપણે એક મિટિંગ રાખીએ, એમાં આવે અને મજબૂતાઈથી આંદોલન કરીએ. વધુ આપ જે કંઈ કહેવું હોય કહી શકો. બીજું એક ખાસ કહેવાનું કે ગામડે ગામડે નો ડાઉટ આપણે બધા આક્રોશમાં છીએ, આપણે આપણા ભાઈ સાથે કે ફાધર સાથે કે ફેમિલીમાં ઘણા બધા લોકો સાથે ઝઘડ્યા હશું, કારણ કે આપણે અત્યાચારીઓ સામે લડવા નીકળ્યા, એટલે એ બધા સાથે મિત્રતા પ્રેમભાવ ઊભો કરીને હવે ફરીથી એક નવી એવી લડાઈ બધાએ સાથે રહેવું પડશે. અમે નહીં રહો તો મારે લડવાનું છે, કેમ કે અમે તો બધું છોડીને આવ્યા છીએ. કોના માટે? તો કે આપણી આવનારી પેઢીના ભવિષ્ય માટે. મિત્રો, મને ચિંતા અમે હારી જશું જીતી જશું એની નથી, મને ચિંતા એ છે કે ભારતીય જનતા પાર્ટી આપણને મૂર્ખ સમજે છે. એ એવું માને છે કે ગુજરાતના લોકો જાગૃત છે જ નહીં, આપણે મન ફાવે એમ કરીશું, ઈચ્છા પડે એમ કરીશું. મિત્રો, તમે વિચારો કે જે લોકો આટલા વર્ષોથી સત્તામાં બેઠા છે, આટલા લોકો આટલા વર્ષોથી સત્તામાં બેસીને ઘણું બધું જાણે છે, છતાંય અજાણ બને છે. પણ એક વાત હકીકત છે કે જો ગુજરાતની જનતા જાગૃત ન થઈ હોય, જો ગુજરાતની જનતાને જાગૃત થઈને પોતાના અધિકારોની વાત ન કરી હોય તો અમે તો ઠીક છીએ, પણ આવતી 5 થી 7 વર્ષ પછી કોઈ યુવાન લડવા બહાર નહીં નીકળે. અને એવું હશે કે યાર લોકો અમને સહયોગ નથી આપતા, લોકો અમને સાથ નથી આપતા. મિત્રો, અમે લોકો ફક્ત ને ફક્ત લોકોને કંઈક ફાયદો થાય, લોકોનો અધિકાર જેવો એના માટે આવ્યા છીએ. અને ભારતીય જનતા પાર્ટી જે રીતે દાદાગીરે તાનાશાહીનું શાસન ઊભું કર્યું, ધમકાવા, મિત્રો તમે વિચારો, 14 તારીખના ચૂંટણીના દિવસે સાવલીની અંદર, વિસનગરની અંદર, વડોદરાની અંદર ઝઘડા કરીને એક માહોલ ઊભું ક્રિએટિવ કરવામાં આવે, હિન્દુ મુસલમાન જાતિઓની વચ્ચે લડાઈ, આ બધું વિચારવાની જરૂર છે. અને જો તમને એવું લાગતું હોય કે ભારતીય જનતા પાર્ટી ફરીથી સત્તામાં આવશે અને બેરોજગારીમાંથી મુક્તિ અપાવશે, મતલબ રોજગારી આપશે, ખેડૂતોને કપાસ, જીરા, મગફળીના ભાવ આપશે, સારું શિક્ષણ આપશે, મફતમાં શિક્ષણ આપશે, તો હું તો એવું જ કહું છું કે એ સત્તા તમને મુબારક છે. પણ જે યુવાનના 14 પરિવારોમાં યુવાનોની હત્યા કરી હોય, વસ્ત્રાલ જેવા વિસ્તારમાં તો મા દીકરાને એના પપ્પાની હત્યા કરી હોય, આવા લોકો જયારે ફરીથી સત્તામાં બેસે ત્યારે વિચારો એ કેટલા રાક્ષસી પ્રવૃત્તિ વાળા થઈ જશે. 2070 પછી તો 2022 લગી એ લોકો હશે, 2022 પછી તાનાશાહી. પણ હું જે વાત કરું છું ડરાવવાનો માહોલ નથી, પણ હકીકત મને વિશ્વાસ છે કે 18 તારીખે 12 વાગે આપણા તરફેણમાં રિઝલ્ટ હશે. ગુજરાતની જનતાએ જે પણ કઈ નક્કી કર્યું છે એના રિઝલ્ટ હશે. પણ ઈવીએમમાં ઘોંચ પરોણા કરીને કે ખેલ ન પડ્યા હોય તો બરાબર હોય, બાકી ભગવાન રામ જાણે ને મા જગદંબા જાણે, બાકી આપણે બધા તો એ ચૂપચાપ ટૂંટી વાળી ઘરમાં હોઈ જાવું. પણ અમે ટૂંટી વાળી હોવા વાળા નહીં, અમે તો બીજા દાડા ઈવીએમની વિરુદ્ધમાં લડવા નીકળશું અને અનામત માટે પણ લડવા નીકળશું. બીજું એક મહત્વની વાત કરું, આપણે ઈવીએમ મશીનનો ઉપયોગ શા માટે કરીએ ખબર હશે ને બધાને, કે જલ્દીમાં જલ્દી વોટ ગણતરી થાય એટલા માટે. 9 તારીખનું રિઝલ્ટ, 9 તારીખનું વોટિંગ 18 તારીખે જાહેર થશે અને 14 તારીખનું 18 તારીખે. તો 9 તારીખથી 18 એટલે મતલબ 9 દાડા શું કરવા એ મશીન ત્યાં પૈડા રાખો, તો પછી બેલેટ પેપરથી જ કરો ને, ત્યાં લગી ગણતરી કરીને 18 તારીખે જાહેરાત કરજો.
કહેવાનો મતલબ ઈવીએમ મશીન એટલા માટે છે કે તત્કાલીન ગણતરી થાય, કોઈ ખોટું ન થાય, છતાંય એને દસ દસ દિવસ પંદર પંદર દિવસ રાખો. એટલે નવાઈની વાત તો હિમાચલ પ્રદેશનું એક મહિનાથી છે, એક મહિનાથી પૈડારીયા ઈવીએમ. બીજું આ મોદીની સ્ટાઇલ હું તમને કહું, મોદી ઈવીએમમાં ગરબડી કરશે ને તો ગુજરાત જીતશે ને જાણી જો હિમાચલ હારી જશે. નકે એ ધંધો એવો કરશે કે કોંગ્રેસ ને 89 કે 90 લાઈન ઉભી કરશે એટલે લોકો શક ના કરે. આ એટલો હોશિયાર ને પંચ્યાસી મણિશંકર અહીંયા કહેતો ને સાચું કહેતો, આ એટલો ખેલાડી, બહુ મોટો ખેલાડી હતા અહીંયા. 89 લાવશે કા પછી ગુજરાત જીતી જશે અને હિમાચલ હારી જાય એટલે લોકો શક ના કરે કે ઈવીએમ માં ગરબડે તો ભાઈ હિમાચલ કેમ નો જીતા. આ ભાઈ ને એવું કામ કરે. તમે જો ઉત્તર પ્રદેશ જીતી ગયા, પંજાબ હારી ગયા, ખરું ખેલાડી છે, નવાઈની વાત છે. તમે જો મણિપુરની અંદર ગોવાની અંદર બે બે સીટ નો ફેર, એમની જોડે પૈસા એટલે ખરીદી લીધા. અહીંયા પણ એવું થશે, જો 96 સીટ કોંગ્રેસ ને આવશે ને તો પૈસા ના જોડે દાદાગીરી કરશે, તાનાશાહી ઉભી કરશે. પણ મને ભરોસો છે ગુજરાતના લોકો ખૂબ સમજદાર હોશિયાર છે. વિનંતી કરું છું જાગૃત થાઓ, આગળ વધો અને આપણા ભવિષ્યની ચિંતા કરો. જો નહીં કરો અને ખાલી ફક્ત હિન્દુ મુસલમાનની વાતમાં પડ્યા રહેશો તો પણ કહું છું કાંઈ નહીં થાય. મનોજભાઈ એક બહુ સારી વાત કહેતા હતા કે આપણે કઈ ભાજપમાં હતા. મનોજભાઈ પણ હા, આપણે કાયમ કહીએ છીએ કે આપણે કઈ ભાજપમાં હતા, તો અટલ બિહારી વાજપેયીની ભાજપમાં હતા, કેશુભાઈ પટેલની ભાજપમાં હતા, શિવલાલ વેકરિયાની ભાજપમાં હતા, ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાની ભાજપમાં હતા, કાશીરામ રાણેની ભાજપમાં હતા, ડોક્ટર એકે પટેલ હા, કે જે ખેડૂતોના નેતા હતા, ગરીબોના નેતા હતા, નાના માણસો જમીન ઉપરથી પેદા થયેલા, કુવા ખોદેલા, કોઈ એક નાનું મોટું કામ કરેલું, કોઈ ગાયો ચારેલી, કોઈ ખેતી કરેલી, આવા લોકો નેતા બનેલા અને એમાંથી આપણે આ નેતાને મોટા મુખ્યમંત્રી સુધી પહોંચાડેલા. પરંતુ આ ભાજપ કોની છે? તો કે માત્ર અમિત શાહ અને નરેન્દ્ર મોદીની, કે જે દુનિયાના સૌથી મોટા બાજીગર કહેવાય તો બાજીગર કહેવાય અને સૌથી મોટા જાદુગર બે, કે ગમે તેમ કરે, ગમે તે હદે જાય અને ગમે તે હદે જઈ, અને તમે જાણો છો એ હિસ્ટ્રી મારે ખોલવી નથી. પરંતુ હાર્દિકભાઈ, મારે તમને બીજી એક વાત કરવી છે કે આ બધી વાત તો ચાલી રાખવાની છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે ને, એ ગરીબોની, દલિતોની, ખેડૂતોની, નાના માણસોની છે જ નહીં. આ કરોડપતિઓની છે, ઉદ્યોગપતિઓની છે, ટાટા બિરલા રિલાયન્સની છે, અને એમાં જ રસ છે. બીજી વાત હાર્દિકભાઈ, મારે તમને ખાસ કહેવી છે કે લોકો એવું કહેતા હતા કે ચૂંટણી પતશે, 14 તારીખનું વોટિંગ પતશે, હાર્દિકભાઈ ખોવાઈ જશે, હાર્દિકભાઈ આમ કરશે તેમ કરશે. આજે લાઈવમાં જેટલા મિત્રો જુઓ છો એને મારે કહેવું છે કે ચૂંટણી પૈતા પછી 5 વાગે ચૂંટણી પૈતી, થોડો આરામ કર્યો, સવારે 9 વાગે માં અંબાના દર્શન કરવા ગયા, એટલે કોઈ હિન્દુત્વનો ઠેકો લેવો નહીં. અમે પણ હિન્દુત્વનો ઠેકો આજે તમને ચૂંટણી વધારે, હા બરાબર છે, એટલે કોઈ હિન્દુત્વનો માત્ર ભાજપનો ઠેકો છે એવું નથી. અમે હિન્દુત્વના નામે ગુંડાગીરી કરવી, બીજી જ્ઞાતિ ધર્મ ઉપર અત્યાચાર કરવો એમાં નથી માનતા. માનવતામાં માનીએ છીએ, હિન્દુત્વ એ જ માનવતા છે અને એમાં માનીએ છીએ. અને ક્યાંય હું તો સંઘમાં મેં બહુ કામ કર્યું છે હાર્દિકભાઈ, સંઘના લોકોને મારી સામે ડિબેટ કરવી તો ગમે ત્યારે બેસવા તૈયાર છું. કે ક્યાં ડોક્ટર હેડગેવરજીએ કીધું છે કે તમે ભાજપને મત આપો? ક્યાં તમને કીધું છે કે તમે મુસલમાનોને મારો? એક સારો મુસલમાન હોય તો એને ગલે લગાવો, અને એક ખરાબ હિન્દુ હોય તો એને પણ સજા કરો. આ હિન્દુત્વ છે, આ વિચારધારા છે. એટલે ઘણા લોકો મારે મૂળવાતી કરી, ઘણા લોકો કહેતા હતા કે હાર્દિકભાઈ 9 તારીખે અને 14 તારીખે મતદાન થયા પછી ખોવાઈ જશે. નહીં, હાર્દિક પટેલનું આયુષ્ય હજી 75 વર્ષ, એટલે કે પૂરા 100 વર્ષ કરશે, અને 100 વર્ષ સુધી માત્ર પાટીદાર સમાજની જ નહીં, તમામ નાના મોટા ગરીબ, ખેડૂતો, મહિલાઓ બધાની સેવા કરશે, અને હા બધા સાથે રહે, અને બહુ લાંબુ આયુષ્ય ભગવાન એમને આપશે. મિત્રો, આ તો તમને બહુ સાચી વાત કહું ને, આ લડાઈની શરૂઆત જ હજી થઈ છે, લડાઈ તો હજી બાકી છે. અને લોકો એમ માને છે કે આ એન્ડ આવી ગયો, 18 તારીખે એન્ડ નથી, 18 તારીખે 19 તારીખે નવો દિવસ અમારી લડાઈનો શરૂ થાય છે, પછી ભાજપની સરકાર બને કે કોંગ્રેસની. જો મિત્રો, એ પેલા ચોખવટ કરી દો ભાઈ, આપણે આજે ચર્ચા થઈ હતી કે 19 તારીખે માની લો કે કોંગ્રેસની સરકાર બને છે, તો પણ જે આપણા મુદ્દાઓ છે એના મુદ્દાઓ પૂરા કરે, અને એટલું જ નહીં, એની સાથે સાથે બાકીના જે મુદ્દાઓ છે, ખેડૂતોના ભાવ વધારવાની બાબત છે, માઇનોર કેનાલની બાબતો છે, બેરોજગારીની બાબતો છે, ફિક્સ પગારદારોમાં જ્યાં જ્યાં લોકોએ ચીટિંગ કર્યું છે ભારતીય જનતા પાર્ટી, આ બધા મુદ્દા સાથે પાછું 19 તારીખે સવારે જેની સરકાર બને એની ચાલુ થવાનું છે. અને કારણ કે એક જરૂરી છે, જેમ દેશમાં આર્મી જરૂરી છે, પોલીસ જરૂરી છે, રોજ મર્ડર નથી થતા પણ પોલીસ તો હોય જ,
એમ એક હાર્દિક પટેલ જેવો લીડર પણ ગુજરાતમાં આપણે કાયમી જીવતો રાખવો છે, એનો સપોર્ટ એટલા માટે કરવો છે, ક્યાંય પણ અત્યાચાર થયો, કોઈ ગામને ખોટી રીતે અત્યાચાર થયો, કોઈ તાલુકાને ખોટી રીતે અત્યાચાર થયો, કોઈ મહિલા બેન દીકરીઓ બાળકો યુવાનોને કોઈ અત્યાચાર થયો, તો એનો લીડર કોણ, એનો અવાજ કોણ બનશે? તો એ પ્રતિક રૂપે હાર્દિક પટેલ ગુજરાતમાં આપણે એને રાખવાના છે, આપણું ઉપરાણું લઈએ, આપણી લડાઈમાં આપણી સાથે રહીએ. નહીં તો થાય શું? સૌરાષ્ટ્રનું શું કે સૌરાષ્ટ્રમાં જેને જેવી વાતો કરવી કરે, સૌરાષ્ટ્રમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં 38-40 સીટો આવે છે, 54 માંથી 38-40 સીટો આવે છે, કોઈ મૂંઝાવવાનું નથી. બહુ સ્પષ્ટ વાત કરું હાર્દિકભાઈ, પહેલા ચરણના મતદાનમાં 50 સીટો અને બીજા ચરણના મતદાનમાં 55 સીટો. અચ્છા, 105. હા, આના ઉપર ભારતીય જનતા પાર્ટી હારે છે અને કોંગ્રેસ જીતે છે. પણ નવાઈની વાત એ કે એક્ઝિટ પોલમાં જીતે માટે ફટાકડા કેમ નહીં ફોડતા? એમાં સાચી વાત એ છે, ભારતીય જનતા પાર્ટી અત્યારે માખણમાંથી આમ વાળ કાઢવું હોય ને એટલે અત્યાર સુધીની ચૂંટણીઓ જીતી જતી હતી. બરાબર, આ વખતે જેને કહેવાય ને પથ્થરમાંથી પાણી કાઢવું પડે ને, એટલું કાર્મિક પથ્થરમાંથી એટલું અઘરું પડી ગયું છે. મિત્રો, સાચી વાત એ છે કે લોકશાહીમાં સૌથી ખુશીની વાત, હાર્દિકભાઈ હું મારા માટે કહું, ભાજપની સરકાર બને કે કોંગ્રેસની બને, એક વાત તો નક્કી છે કે માની લો કે કોંગ્રેસની સરકાર બની તો મજબૂત ભાજપ વિપક્ષ રહેશે અને લોકશાહી જીવતી રહેશે, એમાં તો હું તમે બે સહમત છીએ. અને માની લો કે ભાજપની જ સરકાર આવી તો પણ વિપક્ષ આ વખતે માઇક આંગલો નહીં હોય, ફૂટેલો નહીં હોય, જેમ આ 5 વર્ષ બાપુએ ચલાવ્યું તો ફૂટેલો નહીં હોય, સંપૂર્ણ તાકાતથી અનુભવ થશે કે લોકશાહીમાં વિપક્ષની શું ભૂમિકા છે, એવો અમને વિશ્વાસ છે. એક મારે વાત નાનકડી કેવી છે, હાર્દિકભાઈ ઉદયપુર હતા, અમે તમને મળવા આવતા, આપ જે મકાનમાં રોકાણ હતા એમનો દીકરો ડોક્ટર હતો, ભણતો હતો, અને એમના પપ્પા એક સેમેલ હતા, એટલે બાકીના મિત્રો અમે બેઠા હતા બહારે, ત્યારે એને કીધું કે અમારા એ બે ધારાસભ્યો હોય. મેં કીધું તમારે બે ધારાસભ્ય કેવી રીતે? મને કે મનોજભાઈ એવું છે, દાખલા તરીકે હું હારેલો છું ગઈ વખતે, તો હું લોકોના અત્યારે કામ કરું છું એટલા માટે કે મને ખબર છે કે લોકો પાછા આવતી વખતે 5 વર્ષે મને જીતાડશે અને પરિવર્તન લાવશે, એટલે મને જીતાડશે એટલે હું લોકોના કામ કરું, અને જે જીતેલો છે એમ વિચારે કે મને રિપીટ કરે પ્રજા, એટલે લોકોના કામ કરતો હોય. એટલે બે ધારાસભ્ય ત્યાં પેરેલલ રાજસ્થાનમાં કામ કરતા હોય છે. ગુજરાતમાં શું છે, મેં એમને કીધું કે ભાઈ ગુજરાતમાં અમારી પરિસ્થિતિ ઉલટી છે. મને કે શું? મેં તો અમારે એક ધારાસભ્ય ન હોય. મને કે કેમ? મેં ભાજપનો જીતેલો એને ખબર છે કે પ્રજા જઈ જઈ ક્યાં જશે, અમે હિન્દુ મુસલમાનની વાત કરશું, અમે પટેલ ઠાકોરની વાત કરશું, અમે પટેલ દરબારની વાત કરશું. અને મને સૌથી દુઃખ, મને મોદી ઉપર નફરત થઈ હોય હાર્દિકભાઈ, તો એ વાત નહીં થઈ છે કે 37 વર્ષ જૂનો જે દરબાર અને પાટીદારો વચ્ચે કાંડ થયેલો માનગઢ કાંડ, એને યાદ કરે વડાપ્રધાન, એને ઉલટાનો એની પર ધૂળ નાખવાની હોય, એને ડાંટવાનું, એને એને સંભાવ પેદા કરવાનો, એની બદલે એ કાંડ યાદ કરી અને લોકોને દરબાર અને પટેલોને પાછા સૌરાષ્ટ્રમાં વાત કરે. છેલ્લા 70 વર્ષથી પાકિસ્તાન વાળા હિન્દુસ્તાનનું કાંઈ બગાડી નહીં ગયા, અને આ ચૂંટણીમાં પાકિસ્તાનનો ડર બતાવે. આપણે આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કે આપણા દેશના વડાપ્રધાન આટલા નમાલા છે કે દેખાડે પાકિસ્તાન આપણને આવું કરશે તેવું કરશે. હાર્દિકભાઈ એમને દબાવી ધમકાવી ડરાવીને જ મત લીધા છે, મને ખબર છે. 2002 અને બાકીની ચૂંટણીમાં મુશરફના ફોટા રાખે, અને પછી મુશરફના ફોટા પર ભારતીય જનતા પાર્ટીના લોકો એના ઉપર ચપ્પલ મારતા. તમારે રાખવાના જરૂર હતી ગરીબીના ફોટા, તમારે રાખવાના હતા શિક્ષિત બેરોજગારોના, તમારે રાખવાના હતા ગંદકીના, પરંતુ તમને ખબર છે બસ રિવર ફ્રન્ટ આ લોકો કાઢ નાખે તો આની પાસે વિકાસ નામની કોઈ વસવસ નથી. અને હું ગયા ને શું યાર, પેલું મલવામાં ઉડે ને સી પ્લેટ પાણી હોય હાલે કે લે, પણ ખરેખર બુદ્ધિજીવી પણ નહીં. મને તો ખબર પડી કે આવું તો હોય ને, 2010 ની અંદર મનમોહનસિંહની સરકારે પ્રફુલ્લ પટેલ ઉડ્ડયન મંત્રી હતા, એમને આ પ્લેનનું ઉદ્ઘાટન એ ટાઈમે કર્યું હતું. અને આ સાહેબ કે હું અરે ભાઈ આપણે રાવણ આવું લઈને આવ્યો તો હરણ કરવા, એટલે રાવણ જ છે આ ગુજરાતની પ્રજાના જનતાના વોટ છે ને એનું હરણ કરવા ભાઈ સી પ્લેન થી આવ્યો હતો. પણ સી પ્લેન નો મતલબ એ જ નામ જ પડ્યો. આમાં હતું કેવું, અત્યાર સુધી યાદ રાખો જે અંબાજીથી હેલિકોપ્ટર લઈને દર્શન કરવા જાય ને હારી જતો ચૂંટણી બાપુ ગયા હતા. અચ્છા, એટલે આ ભાઈ ને એવું વિમાન લઈને કે હું ધરોઈ ડેમ માં ઉતરો, પણ માતાજીને ખબર ન પડે કે એમને મારે તો આવ્યો ભાઈ, એ વિમાન લઈને જ આવ્યો ને. શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. અને બીજી મહત્વની વાત કે સી પ્લાન થી કઈ બેરોજગારી ઓછી થોડી થઈ જવાની. રામ મંદિર કે નો ડાઉટ, અમે પણ માની છે કે ભાઈ રામ મંદિર બનવું જોઈએ, બાજુમાં મારા બાબરી મસ્જિદે બનાવો, મુસલમાન બેને પ્રેમ એકતા રહે. પણ આ લોકો એટલા ડરાયા, હું તો ઈંટો મારા બાપા કહું, બાપા તમે 20 ઈંટો લઈ ગયા હતા 1993 માં, ક્યાં જઈ ઈંટો કીધું? તમને હાર્દિકભાઈ ખબર નથી, તમારા બાપુજીએ તો કદાચ ઈંટો ઉઘરાવી છે. મારા બાપુજી તો પહેલી કાર સેવામાં અયોધ્યા ગયા હતા, ઠેઠ પહોંચ્યા નહોતા, માતા અનસોયાના આશ્રમથી પાછા આવ્યા હતા, અને હું ત્યારે 7મું ભણતો હતો, અને ત્યારે કોઈ આવા મોબાઈલ આ તે હતા નહીં,
એટલે મારા ઘરે એવા સમાચાર આવ્યા કે તારા બાપા એમાં ગુજરી ગયા ટૂંકમાં, અને અમારા ઘરમાં એવો માહોલ છવાઈ ગયો, રેડિયો આવતો, ટીવી પણ ગામડામાં હતી નહીં, અને એ પરિસ્થિતિ છે. આજે પણ વિકાસની વાતો કરે છે, એકવાર મારા ગામ રામગઢ આવો તમે, આજે રોડ નથી. તમારે મોરબીની વાત જ આવો તો મનોજભાઈ, ઓલો જેતપુર વાળો કાંતિ અમૃતિયા વાળા ભાઈ, ગામનો રોડ તમે જો આવડો આવડો. પણ તમને બહુ મસ્ત વાત કરું, અમે તાલુકો જિલ્લો નગરપાલિકા અને આ વખતે જિલ્લાની ત્રણે ત્રણ સીટ હરાવી દેશું. મોરબીની પ્રજા બહુ જાગૃત છે, ત્રણે ત્રણ સીટો હારી જશે. પરંતુ હાર્દિકભાઈ મારે વચન આપું, ત્રણે ત્રણ સીટ હારી જાય તો આપણે કાર્યક્રમ કરશું મોટો. પાકું બીજું એક વાત એ તમને કેવી છે કે આ લોકો બહુ જેને કહેવાય ને લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે. મેં તો સંઘમાં ઘણા વર્ષ કામ કર્યું છે અને મારી મારે સંઘના પ્રચારકોથી માંડી અને બહુ મોટા લીડરો સાથે સારા સંબંધો છે વ્યક્તિગત. અને હમણાં પણ એવા જ એક પ્રચારક અને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા મારા મિત્રનો હમણાં ફોન પર હતો, જેની યાર મેં તમને વાત કરાવી. મારો કહેવાનો મિનિંગ એ છે કે ક્યાંક ને ક્યાંક આ લોકો સારા લોકો છે એમાં, પણ જે લોકો માત્ર સંઘનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીની સત્તા માટે કરે છે ને એ ખોટો છે. અને સંઘે તો દબાવ કરવો જોઈએ. કાંતિ અમૃતિયા જેવા ગુંડાને તમે ટિકિટ આપો, તમે મારે નામ નથી દેવું પણ ટંકા, તમે આરએસએસ જો સાચા લોકોને આગળ કરવાની વાત હોય તો આરએસએસ કેવું જોઈએ કે ભાઈ આવા ગુંડાને ટિકિટ ના આપો. વલ્લભ કથિરિયા જેવા બિચારા ઘરે હરે છે બરાબર, અને આવા ગુંડા માણસો ગોરધન ઝડફિયા જેવા માણસો ટિકિટ ના આપે. નરેન્દ્ર મોદી સામે કોઈ બોલે નહીં એવા પટેલિયા ટિકિટ આપવાની, એટલે શું ખાતું માંગે સમાજમાં. કોળી સમાજમાં સારું કોઈ લીડર હોય તો એને આગળ નહીં આવવા દે. ઠાકોર સમાજમાં કોઈ સારો લીડર હશે એને આગળ નહીં આવવા દે. આમનો ધંધો જ આ કાયમ કર્યો. બ્રાહ્મણ સમાજમાં સંજય જોશી સારો લીડર હતો, એને આગળ ન આવવા દીધો. બીજી વાત મારી આજે આ તકે મને મોકો મળ્યો જ કહી દઉં, સંઘ પરિવારની જેટલી સંસ્થા છે અને એમાં ભારતીય જનતા પાર્ટી પણ આવે, અને મારી રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે જે કાંઈ છો ગુજરાતની અંદર એ પાટીદારના યુવાનો થકી છો. તમે મહેરબાની કરીને હાર્દિક પટેલ અને પાટીદાર યુવાનોના ઉપર રોજે રોજ, તમારી બુદ્ધિ સારી છે, તમે તર્ક વિતર્કવાળા લોકો છો, એમાં મેં કામ કર્યું મને ખબર છે, એટલે મહેરબાની કરીને તર્ક વિતર્ક કરીને હાર્દિકભાઈને ખોટા સાબિત કરવા, એના વિરુદ્ધના ખોટા મેસેજ લખવા અને બદનામ કરવાનું બંધ કરો. તમારી ચાલ બધે ખબર પડી ગઈ છે અને તમે જે મેસેજ ફોરવર્ડ કરો છો ને તમારા પોતાના વ્યક્તિગતમાંથી વોટ્સઅપમાંથી, ત્યારે લોકો શું તમારા માટે કોમેન્ટ કરે છે ને એ તમે કદાચ ક્યારેક તમે મોઢે નહીં કહે. રાજાનું મોઢું ગંધાતું તો કોઈ રાજાને એમ ન કે મોઢું ગંધાય છે, એટલે કોઈ મોઢે નહીં કહે. પણ હું તમને મોઢે કહું છું આ માધ્યમથી કે તમે મહેરબાની કરી, મારે પણ સંઘ માટે આદર છે, જ્યાં સુધી સેવા કરે છે ત્યાં સુધી સેવાની ભાવના. તમે બધા સંઘમાં હતા મોઢા, પ્રવીણભાઈનું કેટલું હોય છો, પ્રવીણભાઈ ગોગડિયા એના કારણે 2002 માં સત્તા આવી હતી. એ તો નરેન્દ્રભાઈ અને અમિત શાહ આ બધાને જેના કારણે સત્તા આવી હતી ને, સંજય જોશી, કેશુભાઈ પટેલ, પ્રવીણ તોગડિયા, આ શિવલાલ વેકરિયા, આ બધાના રાજકારણ પૂરા કરવા ગયા. એટલે મારી ભારતીય જનતા પાર્ટીને જે સાચી રીતે માનતા હોય ને એને પણ વિનંતી છે, ચૂંટણી પતી ગઈ છે, મતદાન પતી ગયું છે, હવે કઈ પણ એટલી મારી વિનંતી છે કે તમે થોડુંક હવે તો આંખ ખોલો, હવે તો સમજો ગુજરાત પતી જશે તમારા કારણે. નહીં જો મારે એક બહુ મહત્વની વાત કરી, મને માફ કરજો, હું ખુલ્લું બોલું, કડવું બોલું અને એના કારણે કોઈને ગમતું નહીં. હિન્દુત્વની વાત કરું નોડ, મને હિન્દુત્વનો બહુ ગર્વ, હું એ તમતા હિન્દુત્વની દુકાન ખોલીને તમતા ઠેકો ચલાવીશ. પણ જે જેલમાં ગયા 2002 પછી જે હિન્દુઓ, એને છોડાવવા માટે કઈ હિન્દુઓની સંગઠન આગળ આવ્યા, કયા નરેન્દ્રભાઈ આગળ આવ્યા? અરે એની વાત તમે જવા દો ને, નરેન્દ્રભાઈએ 2002 પછી જેટલા પણ હિન્દુઓ જેલમાં ગયા એના માટે કઈ વાત કરી? નિર્દોષ મુસલમાનો જેલમાં ગયા એના માટે કઈ વાત કરી? અરે કયા હિન્દુના ઘરે જે જેલમાં ગયો જેના ઘરે 200 રૂપિયાનું મની ઓર્ડર કરાવ્યું મને જણાવો. બાબુ ભજંગી હિન્દુ જતા હિન્દુત્વનો ગૌરવ હતું એને, એને છોડાવવા માટે કોઈએ કઈ કર્યું? એના વચ્ચે કહું તમને રોકું પ્લીઝ, બાબુ બજરંગી અને માયા કોટવાણીને એક જ ગુનો, સેમ ગુનો, એક જ કલમ, માયાબેન કોટવાણીને આજીવન જામીન મળી જાય પણ બાબુ બજરંગીને મોતિયો ઉતારવાના જામીન નથી મળતા, કારણ કે બાબુ બજરંગી કચ્છી પટેલ છે અને મજબૂત છે. માયા કોટવાણી તો ઘરે બેસી ગયા જામીન લઈને, ત્યારે બાબુ બજરંગીને જો છોડે તો આના કારનામાં 12 આવે, એટલા માટે બાબુ બજરંગીને આ લોકો છોડતા નથી. બીજું તમે કીધું એમ મને તમે ધ્યાનમાં દોર્યું, 100 ઉપર યુવાનો, 147 યુવાનો આજે ગોધરા કાંડ અને હિન્દુત્વના ઝંડો લઈને જે નીકળ્યા હતા એ લોકો જેલમાં છે, એને છોડાવવા માટે તમે કીધું કે કઈ પ્રયત્ન નથી કર્યા, એ તો વાત જવા દો. પણ ગોધરા કાંડની અંદર જે રામ જન્મ રામ સેવકો જે ગુજરી ગયા ટ્રેનમાં,
તમારા ધ્યાનમાં એફબીના મિત્રોને કેવું છે કે જે 52 લોકો ગુજરી ગયા એને આરટીઆઈ મુજબ ખાલી નામ તો મંગાવી દો, કોઈને ખબર નહીં હોય. એક ગોધરાકાંડના ડબ્બાની અંદર 52 લોકો જે શહીદ થયા રામચરણ ભાઈમાં એના નામ તમે ગોતી દો. બીજી વાત કે આ 52 લોકોના દીકરી દીકરાના લગ્નમાં એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા કે મિનિસ્ટર હાજરી આપી તો મને બતાવો, કારણ કે એના કારણે આ લોકો છે, નહીં આ લોકો આવવાના જ નહોતા. આ લોકોના કોઈ પિતાજી ગુજરી ગયા, માતાજી ગુજરી ગયા, એના કોઈ બેસણામાં આ લોકો ગયા તો કયો? 52 માંથી તમે સિંગલ નામ આજ સુધીમાં નથી મીડિયામાં વાંચ્યું, ટીવીમાં વાંચ્યું, કે નથી એના પરિવારે કોઈ આંદોલન કર્યું, કે નથી કોઈ વાત કરી. તો આ 52 લોકો હતા કોણ? આજે આપણે ભારતીય જનતા પાર્ટીના ને હિન્દુત્વની જે વાત કરનારા લોકોમાં એટલો જ પ્રશ્ન કરવો છે. હું પાછો આંદોલન છોડીને તમારે તમને છોડી અને હું પાછો ભારતીય જનતા પાર્ટી વયો જ હાર્દિકભાઈ, આ 52 લોકોના નામ અને સરનામા જે ડબ્બામાં ઉજરી ગયા તેને આપે ને કાં સાબિત કરી દે આપણે કે એ લોકોએ, ભારતીય જનતા પાર્ટીના લોકોએ, ખાસ કરીને અમિત શાહ નરેન્દ્ર મોદીએ કરેલું હિન્દુ સમાજ સાથે અને ગુજરાતની જનતા સાથે સૌથી મોટી દુષ્કર્મ હતું અને મજાક હતી આ સમાજની અને ગુજરાતની. હું સાબિત કરી દઉં ને તો એ લોકો મને 52 લોકોના નામ સાબિત કરી દે તો આજે પણ વાંધો નથી. નિર્દોષ મરે ગુંડો ને સિયાસત પાલી, કેવાનો મતલબ સત્તા એ લોકોએ મેળવી લીધી. બીજી એક વાત એ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક સારા પત્રકાર છે એને બહુ સારો લેખ આપ્યો હતો કે પટેલો ક્યારેય ભાજપને નહીં છોડે. શા માટે? ધ્યાનથી આપો, શા માટે? તો આમ કે હિન્દુત્વનો ઝંડો જ પટેલો લઈ ફરતા હતા. કઈ રીતે? તો કે તમે જુઓ 2002 ની અંદર, તમને મિત્રો નહીં ખબર હોય, ટોટલ 9 ચુકાદાઓ આવ્યા. સરદારપુર કાંડ, દીપડા દરવાજા, ઓડ કાંડ, નરોડા ગામ કાંડ, કડીની બાજુમાં મેળા આદરેજ ગામ, વિરંગામની અંદર વલાણા કાંડ, એવા ટોટલ 9 ચુકાદા આવ્યા. એટલે 9એ 9 ચુકાદામાં લગભગ પટેલ સમાજના યુવાનો છે. અને એટલા માટે જયારે કોઈ હિન્દુની લડાઈ હોય, એટલે પટેલો આગળ હોય, ક્ષત્રિયો આગળ હોય, બ્રાહ્મણો આગળ હોય, હિન્દુની લડાઈમાં સારા ઘરના લોકો જેલમાં જાય છે, લોકો મરી જાય છે બિચારા. કોઈ 200 રૂપિયા એમના જામીન માટે કોઈ વ્યવસ્થા? આપણો નીરવ છે, અમારો કન્વીનર છે, એટલે 3 વર્ષ જેલમાં હજુ બિચારો આમ તો કેસોમાં ફરી ગયો છે. મારે એક જ કહેવું છે, આજે ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, નીરવ પટેલ ગોધરા કાંડમાં હિન્દુવાદી તરીકે ખૂબ કામ કર્યું, એમ સમજો ને તમે. આપણે બહુ પસ્તા થઈએ, એ છોકરો ફસાઈ ગયા પછી એક પણ હિન્દુ સંસ્થાએ કે ભારતીય જનતા પાર્ટી મદદ ના કરી, અને આજે એ કોંગ્રેસનો કાર્યકર્તા છે. અને એ કોંગ્રેસનો શું કામ ભાઈ? કારણ કે તમે સાચું સમજો તો તમને ખબર પડે કે વાસ્તવિકતા શું છે, સચ્ચાઈ શું છે. હવે મને લાગે છે ઘણી બધી આપણે વાતો કરી, લોકોને ખબર પડવી પડે મનોજભાઈ, ખરેખર કે આપણે આપણી લડાઈ લડીએ છીએ, એ ઈમાનદારીથી લડીએ છીએ. પણ હજુ પણ કહું છું, થોડાક જાગૃત બનજો. 18 તારીખે આપણો વિજય થશે, ભાજપ કોંગ્રેસની હાર જીત નથી થવાની. જે પણ જીત હાર થશે એ આપણા લોકોની થવાની છે, જનતાની થવાની છે. અને હું વિનંતી સાથે કહું છું, ગુજરાતની જનતા જીતશે, ગુજરાતની જનતા ખૂબ આગળ જશે. અને હાર્દિક પટેલનો એક્ઝિટ પોલ આપું કે ગુજરાતની અંદર 98 થી 105 સુધી કોંગ્રેસની સરકાર આવી શકે છે, અને ભારતીય જનતા પાર્ટીને 78 થી લઈને 86 સુધીની સીટો મળે એવી છે. અને જો ખરેખર ભારતીય જનતા પાર્ટીને એવું હોય કે ગુજરાતમાં અમારી સરકાર બને છે, તો મારા તરફથી 20,000 રૂપિયાના ફટાકડા આપું છું અત્યારે કમલમ માં જઈને ફોડો તમ તારે. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય સરદાર.